દર્શન એટલે જ્ઞાન એટલે પ્રવૃત્તિ, એ ઉપાધિનો વિભાગ, અને ચારિત્ર એટલે અનુસરણ. સમ્યક દર્શન એટલે શું? રુચિ. તો રુચિ કોની? બોલો, રુચિ કોની? આચારની રુચિ જોઈએ અને અનાચારની અરુચિ જોઈએ. સમ્યક દર્શન એટલે શું? રુચિ ને અરુચિ, હેય અને ઉપાધેય અને જ્ઞેય, ત્રણમાં રુચિ કોની જોઈએ? કોની રુચિ જોઈએ? હે એટલે છોડવાની, ઉપાધેય એટલે આચરવાની, અને જ્ઞેય એટલે જાણવાની. રુચિ કોની જોઈએ? કોની રુચિ? એકલી રુચિનો વિષય ન હોય તો કામ લાગતું નથી. મોહ ની અકર્મના ઉદયથી એ તત્વો ઉપર રુચિ થાય છે. શું? મોહની કર્મના ક્ષયોપશમથી એ તત્વ ઉપર અરુચિ થાય છે. તપ કરીએ શાના માટે? ખાવાની રુચિ હોય તપ કરે, ખાવાની રુચિ હોય તપ કરે કે કરે? ખાવા ઉપર અરુચિ કરવા માટે. ખાવું છોટું ખોટું છે આ સંજ્ઞા તોડવી છે, એને માટે રુચિ ખોટી હોય એને છોડવા માટે ત્યાગની રુચિને ઊભી કરવા માટે તપ કરે. તપથી શું મળે? તપથી શું મળે? બોલો. તપથી સંસારની અરુચિ મળે, તપથી સંસારની બધી ઇષ્ટ ચીજો મળે, છતાં તપથી સંસાર ઉપર અરુચિ મળે. તમને અરુચિ મળે એવું જોઈએ છે, કુટુંબ ઉપર અરુચિ મળે એવું જોઈએ છે. તપથી શરીર ઉપર અરુચિ મળે, તપથી આહાર ઉપર અરુચિ મળે, તપથી સંસાર ઉપરની અરુચિ મળે, તપથી મોહ અને કર્મનો ક્ષયોપશમ થાય, તપથી વૈરાગ્ય થાય, તપથી સંયમ ઉપર રુચિ થાય, તપથી ભગવાનના વિશે આદર ઉપર, ભગવાનના વચન ઉપર આદર થાય, તપથી ભગવાનના વચન સમજાતા થાય. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.